बीकॉम सेमिस्टर वन विषय एचआरएम मानव संसाधन संचालन में आ आपणुं बीजुं लेक्चर छे। पहला लेक्चर में आपणे आ चेप्टरमांथी घणा बधा मुद्दा डिस्कस कर्या हता, तो जे विद्यार्थीओने पहेलुं लेक्चर जोवानुं बाकी छे ए पहेला पहेलुं लेक्चर अवश्य जोई ले। आ चेप्टरमां आपणे डिस्कस कर्युं हतुं कि मानव संसाधन संचालन शुं छे, मानव संसाधन संचालनमां कई कई वस्तुओनो समावेश थाय छे, कर्मचारी संचालन અને માનવ સંસાધન સંચાલન વચ્ચે શું તફાવત છે, રૂઢિગત પદ્ધતિમાં માનવ સંસાધન સંચાલન હતું કે કેમ, કર્મચારીઓ સાથે કેવી રીતે કર્મચારીઓને કોઈ પણ ધંધાકીય એકમમાં કન્સિડર કરવામાં આવતા, પછી ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં જોયો હતો કે ભાઈ માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન વચ્ચે શું તફાવત છે। અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એના પછીનો પોઈન્ટ કે જે ખૂબ જ અગત્યનો છે આપણા સિલેબસમાં, એ છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આપણે જે આગળના લેક્ચરમાં સમજ્યું હતું કે ભાઈ માનવ સંસાધન સંચાલન છે એ ફક્ત કર્મચારીઓને ભરતી કરીને, એમને એક કામ આપી, કામની સોંપણી કરીને ફક્ત કામ જ કરાવવું એ માનવ સંસાધન સંચાલન નથી, પરંતુ માનવ સંસાધન સંચાલન છે એ ફક્ત ધંધા કે એકમના હેતુ સિદ્ધ કરવા એટલું જ નહીં, પરંતુ સાથે સાથે કર્મચારીઓનો વિકાસ પણ થાય એ પણ જોવામાં આવે છે। તો એક સર્વાંગી વસ્તુ જે છે એ માનવ સંસાધન સંચાલનમાં આપણને જોવા મળતી હોય છે જનરલી। તો હવે માનવ સંસાધન સંચાલનનું મહત્વ શું છે એ આપણે જોઈશું। તો અહીંયા આપણને થોડીક વસ્તુ લખીને આપી છે કે સંચાલન એટલે જ કર્મચારી સંચાલન, એમ કહેનાર મેનેજમેન્ટ એસોસિએશનના એક વખતના પ્રમુખ શ્રી લોરેન્સ એપલીએ કદાચ થોડી અતિશયોક્તિ કરી હશે। મતલબ એક સમય હતો કે જ્યારે કર્મચારીઓને ફક્ત ધંધા કે એકમના એક સાધન કહેવાય ને કે ભાઈ ઉત્પાદનના એક સાધન તરીકે જ એમને ગણતરી કરવામાં આવતી કે ભાઈ કર્મચારીઓ એટલે ઉત્પાદન કરવા માટે જે બીજા સાધનો હોય, જેમ કે મશીન હોય, જમીન હોય, એવી જ રીતે કર્મચારીઓ પણ ઉત્પાદનનું એક સાધન એવી રીતે જ ગણતરી કરવામાં આવતા હતા। પરંતુ સમય જતાં ધીમે 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 કર્મચારીઓને વધારે મહત્વ આપવામાં આવ્યું અને એમ જોવામાં આવે છે કે ભાઈ કર્મચારીઓ છે એ ધંધાથી સંતુષ્ટ છે કે નહીં, કર્મચારીઓના હેતુઓ શું છે, કર્મચારીને યોગ્ય વળતર મળે છે કે કેમ, કર્મચારીઓનું ભવિષ્ય એમને કઈ માર્ગ જે છે એ ધંધા કે એકમમાંથી દેખાય છે કે કેમ। તો કર્મચારીઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું અને કર્મચારીઓને ફક્ત ઉત્પાદનના એક સાધન તરીકે નહીં પણ ધંધાની એક અમૂલ્ય આપણે કહીએ કે ભાઈ ધંધાની એક અમૂલ્ય અસેટ તરીકે, એમને ધંધાની એક અમૂલ્ય મિલકત તરીકે એમને કન્સિડર કરવામાં આવ્યા। તો હવે આ માનવ સંસાધન સંચાલન છે એટલે કે જે કર્મચારીઓનો સર્વાંગી વિકાસ આપણે જે વિચારતા હોઈએ છીએ, તો એ માનવ સંસાધન સંચાલનનું મહત્વ શું છે? તો જો અહીંયા ઘણા બધા લેખકોએ આપણને અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપી છે જે તમે ધ્યાનથી વાંચી શકો છો, આપણે ફોકસ કરીશું માનવ સંસાધન સંચાલનના મહત્વ પર। તો આપણને સૌથી પહેલો પોઈન્ટ આપ્યો છે કે ભાઈ ધ્યેય સિદ્ધિ। હવે આપણે જ્યારે યોગ્ય કર્મચારીઓની પસંદગી કરીશું અને એમને યોગ્ય રીતે તાલીમ અને શિક્ષણ આપીશું, તો આપણા જે ધંધા કે એકમનો આપણા જે ધંધાના જે હેતુઓ છે, જે ધ્યેય છે કે દાખલા તરીકે આપણે વધારેમાં વધારે નફો કમાવાનો છે, અથવા તો યોગ્ય ક્વોલિટી વસ્તુ જે છે આપણે પ્રોવાઈડ કરવાની છે, માર્કેટમાં આપણે એક બ્રાન્ડિંગ એટલે કે આપણું એક સ્થાન ઊભું કરવાનું છે, તો આ બધી વસ્તુ ત્યારે જ શક્ય બનશે જ્યારે કોઈ પણ ધંધા કે એકમમાં કામ કરવાવાળા કર્મચારીઓ જે છે એ સંપૂર્ણ રીતે નિપુણ હશે, એમને યોગ્ય તાલીમ આપવામાં આવી હશે, યોગ્ય કર્મચારીઓની પસંદગી થઈ હશે। તો માનવ સંસાધન સંચાલનનું એક ખૂબ જ અગત્યનું આપણે કહીએ કે ભાઈ ખૂબ જ મહત્વનો આ પોઈન્ટ છે કે ભાઈ ધ્યેય સિદ્ધિ ત્યારે જ શક્ય બને છે જ્યારે યોગ્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવે। આપણને બીજો પડી અહીંયા આપે છે કાર્યક્ષમતામાં વધારો। માનવ સંસાધન સંચાલનનો ઉદ્દેશ એ જ છે કે યોગ્ય કુશળતાવાળા કર્મચારીઓની નિમણૂક કરવી અને તેમની આવડત તથા કુશળતા તેમજ મુજબ તેમને કાર્યની સોંપણી કરવી। હવે કોઈ કર્મચારી છે એ દાખલા તરીકે માર્કેટિંગમાં એક્સપર્ટ હોત અને એ રીતને એ જ કામની સોંપણી કરવી અને એમાં એક જો કર્મચારી જે છે એ કાર્યથી સંતુષ્ટ હશે તો એની કાર્યક્ષમતામાં પણ ડેફિનેટલી વધારો થશે અને બહુ સારું કામ આપણને ઓછા સમયમાં કરી આપશે। તો માનવ સંસાધન સંચાલનનું કાર્ય એ પણ છે કે કર્મચારીને યોગ્ય કામ મળે અને એ કામથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય। પછી આપણને એ ત્રીજો પોઈન્ટ આપ્યો છે કે જુસ્સો ઊંચો લાવે છે, તો આપણે એમાં વાંચીશું કે જ્યારે કર્મચારીઓને પોતાની આવડત મુજબનું કાર્ય મળ્યું હશે અને કંપનીમાં તેની કારકિર્દી બનતી હશે તો તેનો જુસ્સો ઉચ્ચ સપાટી હશે। મતલબ કે હું કોઈ પણ કંપનીમાં કામ કરું છું પણ હવે પ્રોબ્લેમ એવો છે કે એમાં કોઈ ગ્રોથ નથી મારો,
કે હું આજે જે લેવલ પર કામ કરું છું, આજે મારું જેટલી સેલરી કે મને જે કઈ પણ વળતર મળે છે, આજે જે છે આવનારા 10 વર્ષ પછી પણ એટલું જ રહેવાનું હોય, અથવા તો હું જે સપાટીએ કામ કરું છું એ સપાટી પર જ હું રહેવાનો હોઉં, તો અલ્ટિમેટલી મને કામ કરવાનો કોઈ ઉત્સાહ જ નહીં હોય. પણ હા, જો મને એવું દેખાતું હોય કે ભાઈ હું જેટલું સારું કામ કરીશ અને જો હું આ કંપનીમાં યોગ્ય રીતે કામ કરીને લાંબા સમય સુધી ટકી રહીશ, તો ભવિષ્યમાં મારી સારી એવી કારકિર્દી બની શકે છે, તો જેનાથી શું છે કે મારો જુસ્સો વધારે હશે, હું યોગ્ય રીતે કામ કરીશ અને મને જલ્દીમાં જલ્દી મારો જે કહેવાય કે ડેવલપમેન્ટ, મારો ગ્રોથ કરવાનું, મારો વિકાસ કરવાની મારે ઉતાવળ પણ હશે. એના પછી આપણે જોવા જઈએ તો માનવ સંસાધન સંચાલનમાં શિસ્તનું પાલન પણ ખૂબ જ અગત્યનો ઉદ્દેશ છે. માનવ સંસાધન સંચાલનનું એક કાર્ય એ પણ છે કે કર્મચારીઓ શિસ્તનું પાલન કરે તે તેણે જોવું જોઈએ. જ્યારે તાબેદારો ઉપરના ઉપરી અધિકારીઓના હુકમનો વિરોધ વિના પાલને કરે, સોરી વિરોધ વિના પાલન કરે, ત્યારે એમ કહેવાય કે કર્મચારીઓમાં શિસ્ત છે. મતલબ કે જે કાંઈ પણ ધારાધોરણ નક્કી કરવામાં આવે છે, ધંધાકીય એકમમાં જે એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, જે ધંધાકીય એકમના ઉચ્ચ અધિકારીઓ છે, એ જે કાંઈ પણ પોલિસીઝ બનાવે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવે છે, જે કાંઈ પણ નિયમોનું ઘડતર કરે છે, એ નિયમોનું પાલન કર્મચારીઓ છે કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાયા વગર કરે, તો એવું સમજી શકાય કે આ ત્યારે શક્ય બને છે જ્યારે કર્મચારીઓને તેમના કાર્યથી પૂરેપૂરો સંતોષ મળતો હોય. તો એ વસ્તુ ક્યારે શક્ય બને છે કે આપણે યોગ્ય માનવ સંસાધન સંચાલન છે એ કર્યું હોય. એના પછી છે માનવ સંસાધનના સંચાલનનું એક અગત્યનો મહત્વનો પોઈન્ટ છે કે ભાઈ માલિક કર્મચારી વચ્ચે સુમેળ બને છે. ધંધાના જે માલિક છે અને ધંધામાં જે કામ કરવા કર્મચારીઓ છે, બંને એકજૂટ થઈને કામ કરે, સુમેળ હોય, તો કામ યોગ્ય રીતે થશે. જ્યારે કર્મચારીઓ સંતુષ્ટ હોય, જ્યારે કર્મચારીઓ કોઈ પણ કંપનીમાં કામ કરે છે, કોઈ પણ ધંધા કે એકમમાં કામ કરે છે, એ ધંધા કે એકમથી સંતુષ્ટ હોય, ત્યારે માલિક અને કર્મચારી વચ્ચે સંબંધો ઉષ્મા ભર્યા હશે અને તેને પરિણામે ઔદ્યોગિક સંવાદિતતા પણ સર્જાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં જોઈ શકીએ છીએ કે માલિક કર્મચારીને સંતુષ્ટ રાખવા માટે અનેક પગલાં લે છે, જેવા કે કર્મચારીની કુશળતા અને આવડત પ્રમાણે કાર્યની સોંપણી કરવી, તાલીમ દ્વારા તેમનો વિકાસ કરવો, કારકિર્દી આયોજન દ્વારા કંપનીમાં જ તેની પ્રગતિની વ્યવસ્થા કરવી. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે કન્સિડર કરવામાં આવે છે કે જેનાથી કર્મચારીઓ છે એ જે તે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા રહે, તેમાં જ લાંબા સમય સુધી કામ કરે અને કર્મચારીઓનો વિકાસ પણ સતત થતો રહે, આ બધી વસ્તુ જોવામાં આવે છે. જેનાથી શું છે કે કર્મચારીઓ ધંધાકીય એકમ સાથે સંતુષ્ટ રહેશે અને માલિક અને કર્મચારીઓ વચ્ચે સુમેળ ભર્યો સંબંધ પણ રહેશે. પછી એક વસ્તુ જોવામાં આવે છે, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ માનવ સંસાધન સંચાલનનું મહત્વ, એમાં એક અગત્યનો પોઈન્ટ બીજો પણ છે કે કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ. આપણે કહીએ કે ટીમ વર્ક, એક યુનિટી હોવી જોઈએ, તો બધા કર્મચારીઓ જે છે એ એકજૂથ થઈને કામ કરશે, કર્મચારીઓ પોતાના સહકાર્યકર્તાઓ સાથે સારા સંબંધો રાખવા, તેમનામાં સંઘ ભાવનાનો વિકાસ થાય તે માટે માનવ સંસાધન સંચાલન પ્રયત્ન કરે છે, અને અહીંયા હોર્થોનના પ્રયોગ પ્રમાણે જે પરિણામો સિદ્ધ થયા છે તેમાં સમાન લાયકાતોવાળા કર્મચારીઓના જૂથો બનાવી કામ સોંપવામાં આવ્યું તો ઉત્પાદકતામાં ઘણો વધારો થયો. બધા એક સાથે મળીને કામ કરશે તો દરેકનો કહેવાય કે ભાઈ આત્મવિશ્વાસ પણ વધશે અને ઉત્પાદકતા જે થાય છે એમાં પણ ડેફિનેટલી વધારો થવાનો છે. તો યુનિટી પણ ખૂબ જરૂરી છે. પછી આપણે આગળ જોઈએ માનવ સંસાધન સંચાલનના મહત્વમાં, આગળ આપણને બીજો એક પોઈન્ટ આપ્યો છે કે ભાઈ કર્મચારીઓનો વિકાસ. તો જેમ આપણે કહીએ જ છીએ કે ભાઈ એક કર્મચારી સંચાલન કરતા માનવ સંસાધન સંચાલન અલગ કેવી રીતે પડે છે, તો એ ફક્ત ધંધા કે એકમના હિતનું જ નહીં પણ કર્મચારીના હિતનું પણ વિચારવામાં આવે છે. તો કર્મચારીનો વિકાસ પણ ખૂબ જ જરૂરી હોય છે. માનવ સંસાધન સંચાલનનું એક મહત્વનું કાર્ય એ છે કે તે કર્મચારીઓ માટે વિકાસ કાર્યક્રમની વ્યવસ્થા કરે છે, તેમની કારકિર્દી માટે તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે, તેમનો તણાવ ઓછો થાય એવા પગલાં લે છે, અને તેમની લાયકાત અને આવડત પ્રમાણે તેમને બઢતી પણ આપવામાં આવે છે. એટલે કર્મચારીઓનો વિકાસ થવો પણ જરૂરી છે. કર્મચારીઓ જે કાંઈ ધંધા કે એકમમાં કામ કરે છે, જે કાંઈ પણ કંપનીમાં કામ કરે છે, એ કંપનીમાં કંપની ફક્ત એવું જ વિચારે કે કંપનીને વધારેમાં વધારે નફો થાય, પરંતુ જો એ તેના કર્મચારીઓને બિલકુલ કેર નહીં કરે તો કર્મચારીઓ જે છે એ ધીમે ધીમે જે તે કંપની છે એને છોડીને જતા રહેશે. તો કહેવાનો મતલબ એ થાય છે કે માનવ સંસાધન સંચાલન છે એમાં કર્મચારીના વિકાસને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, એટલે કે કંપનીના વિકાસ સાથે કર્મચારીનો વિકાસ થવો પણ ખૂબ જ જરૂરી છે. પછી આઠમો પોઈન્ટ આપણને અહીં આપ્યો છે કે ભાઈ ગર્વ ગર્વની ભાવના સંતોષાય. મતલબ કે આપણને પ્રોફેસર મેસ્લોએ જણાવેલ આપણને જે ફિઝિયોલોજિકલ નીડ હતી, સેફ્ટી નીડ હતી, સામાજિક નીડ હતી, એસ્ટીમ નીડ હતી, આ બધી આપણને જે પ્રોફેસર મેસ્લોએ જે નીડ્સ આપી હતી એમાં આપણને સૌથી ઉપર આપી હતી સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, આત્મસિદ્ધિની જરૂરિયાતો. તો
તો આપણે એમ જોઈ શકીએ કે મેસ્લો જણાવ્યું કર્મચારીની ઉચ્ચ સપાટીની જરૂરિયાત તેની ગર્વની ભાવના સંતોષવાની હોય છે. જો કોઈ કર્મચારી ઉચ્ચ સપાટી કામ કરે છે તો એને આપણે મોટિવેટ કેવી રીતે કરી શકીએ, તો એને એક કહેવાય કે ભાઈ ગર્વની ભાવના હોય છે. આપણે જોઈએ આગળ કે ભાઈ માનવ સંસાધન સંચાલન તેમને વિકાસની તકો આપે છે, મહત્વના નિર્ણયોમાં તેમની સાથે સલાહ મસહત કરવામાં આવે છે, કેટલીક વાર પોતાના કાર્યોની બાબતમાં તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, યોગ્ય સમયે તેમને ઊંચા હોદ્દા પર બઢતી આપવામાં આવે છે. આ બધી વસ્તુ કરવામાં આવે છે કે ભાઈ ધંધા કે એકમમાં જે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય, કોઈ પણ નિર્ણય, તો એ નિર્ણય પ્રક્રિયામાં કર્મચારીઓને સામેલ કરવામાં આવે, કર્મચારીઓ પાસેથી પણ સલાહ લેવામાં આવે, સમય જતાં એમને બઢતી આપવામાં, આ બધી વસ્તુ કરવામાં આવે જેનાથી ગર્વની ભાવના જે છે એ કર્મચારીઓમાં સંતોષાય છે અને જેના દ્વારા કર્મચારીઓ યોગ્ય અને પોતાનું 100% આપી અને કંપનીમાં કામ કરતા હોય છે. એના પછી આપણે જો જોવા જઈએ તો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો. હવે બધા કર્મચારીઓ પોતાની પૂરી કાર્યકુશળતાથી કામ કરતા હશે તો ડેફિનેટલી બગાડ થતો અટકશે અને બહુ ઓછા સમયમાં વધારે પડતું કામ લઈ શકાશે, જેથી ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે. કંપનીનો મૂળભૂત હેતુ ઉત્પાદન ખર્ચ ઘટાડી નફામાં વધારો કરવાનો છે. માનવ સંસાધન સંચાલનનો હેતુ સિદ્ધ કરવામાં મદદ કરે છે, તે કર્મચારીઓને સંતોષી રાખવા પ્રયત્ન કરે છે, પરિણામે ઉત્પાદનમાં બગાડ ઘટે છે અને ઉત્પાદકતામાં શું થાય છે, વધારો થાય છે. બધા કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરતા હશે, જો એ ધંધા કે એકમથી સંતુષ્ટ હશે તો બધા કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરશે અને યોગ્ય રીતે કામ કરશે તો બગાડ થતો અટકશે અથવા ઓછો થશે, અને કર્મચારીઓ પૂરી નિષ્ઠાથી કામ કરતા હશે તો ઓછા સમયમાં વધારે પડતું પણ કામ મેળવી શકાય, જેનાથી શું થાય છે કે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, તો એના દ્વારા કંપની જે છે કોઈ પણ ધંધા કે એકમ છે વધારે નફો મેળવી શકે છે. પછી આપણે એમ જોવા જઈએ તો આપણને એના પછીનો પોઈન્ટ આપ્યો છે કે ભાઈ કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય. કંપની પોતાના કર્મચારી દળને સંતોષી રાખી શકે, જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી શકે, જે પોતાના ઉત્પાદનની ગુણવત્તા ઊંચી રાખી શકે તે કંપનીની પ્રતિષ્ઠા બજારમાં અને સમાજમાં વધુ એ સ્વાભાવિક છે. આપણે ઘણા બધા ઉદાહરણો છે કે જે કંપનીની વસ્તુ એકદમ ભલે મોંઘી આવતી હોય પણ જે કંપનીની વસ્તુની ક્વોલિટી એકદમ બેસ્ટ આવતી હોય તો એ કંપનીની પ્રતિષ્ઠા પણ બજારમાં વધારે હશે. એટલે કર્મચારીઓ જે છે એ યોગ્ય રીતે જો ધંધા કે એકમમાં કામ કરતા હશે તો જે ઉત્પાદિત વસ્તુ છે, જે વસ્તુની ક્વોલિટી છે એ ડેફિનેટલી બેસ્ટ ક્વોલિટી મળશે અને જે માર્કેટમાં બજારમાં સારી ક્વોલિટીવાળી વસ્તુ વેચાતી હશે, ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ જે કંપની વેચતી હશે, એ કંપનીનો ડેફિનેટલી પ્રતિષ્ઠામાં પણ વધારો થવાનો જ છે. તો ગાઈઝ, આપણે હમણાં આ બધા જે 10 પોઈન્ટ જોયા છે એ તમારે ખાસ તમારી નોટબુકમાં પણ નોંધ કરવા જોઈએ, જે છે આપણે માનવ સંસાધન સંચાલનનું મહત્વ જોયું છે. તે મહત્વમાં આપણે 10 પોઈન્ટ જોયા, ધ્યેય સિદ્ધિ છે, કાર્યક્ષમતામાં વધારો છે, જુસ્સો ઊંચો લાવે છે, શિસ્તનું પાલન થાય છે, માલિક અને કર્મચારી વચ્ચે સુમેળ સધાય છે, પછી કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ, એક યુનિટીનો વિકાસ થાય છે, કર્મચારીઓનો વિકાસ થાય છે, પછી આપણને આપ્યું છે ગર્વની ભાવના સંતોષાય છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તો આ બધા જે છે એ માનવ સંસાધન સંચાલનના આપણે કહી શકીએ કે ભાઈ એનું મહત્વ છે. હવે આપણે જોવાનું છે કર્મચારી સંચાલનના હેતુઓ, એટલે કે આપણે કર્મચારી સંચાલન લખીને આપ્યું છે પણ અલ્ટિમેટલી માનવ સંસાધન સંચાલનના હેતુઓ શું છે, કેમ માનવ સંસાધન સંચાલન કરવામાં આવે છે, કેમ સર્વાંગી વિકાસ વિચારવામાં આવે છે, કેમ કર્મચારીઓનો વિકાસ પણ એટલો જ જરૂરી હોય છે, કેમ કર્મચારીઓ ધંધા કે એકમથી સંતુષ્ટ હોવા જોઈએ, તો આ બધી વસ્તુ કેમ થવી જોઈએ, તો એના માટે અહીંયા ઘણા બધા આપણને હેતુઓ આપ્યા છે. જેમ તો પહેલો હેતુ આપણને આપ્યો છે કે ભાઈ એકમની ધ્યેય સિદ્ધિ, મતલબ કે ધંધા કે એકમના જે કાંઈ પણ ધ્યેય હોય, એમને જે કાંઈ પણ હેતુઓ નક્કી કર્યા હોય, વધારે નફો મેળવવાનો હોય, બજારમાં પોતાનું સ્થાન બનાવવાનો હોય, ગુણવત્તાવાળી વસ્તુ વેચવાનો હોઈ શકે, તો એવા ઘણા બધા હેતુઓ હોય, તો એને સિદ્ધ કરવા માટે કર્મચારીઓ છે એ ધંધા કે એકમથી સંતુષ્ટ હોવા ખૂબ જ જરૂરી છે. તો આપણે વાંચ્યું છે કે માનવ સંસાધન સંચાલનનો હેતુ એકમની ધ્યેય સિદ્ધિમાં મદદ કરવાનો છે. એકમના ધ્યેયને નજર સમક્ષ રાખી સંચાલનની નીતિ ઘડવામાં આવે છે. આ નીતિનો અમલ કર્મચારીઓ વિના સંભવે જ સી રીતે, કર્મચારીઓ વગર કોઈ પણ પ્રકારની નીતિ ઘડી લો પણ કર્મચારીઓ વગર એ નીતિનો અમલ જ કોણ કરશે, કાર્ય જ કોણ કરશે નીતિ જે ઘડી છે એ મુજબ. માનવ સંસાધન સંચાલન કર્મચારીઓને સ્પર્શતી બાબતો સાથે સંબંધ ધરાવે છે. આમ સરવાળે એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધિ માનવ સંસાધન સંચાલનનો છેવટે હેતુ હોય છે. માનવ સંસાધન સંચાલન એના માટે જ કરવામાં આવે છે કે ભાઈ ધંધા કે એકમના જે કાંઈ પણ ધ્યેય હોય એને સિદ્ધ કરવા માટે યોગ્ય કર્મચારીઓને મેળવવા, એમને કેળવવા, એમને જાળવી રાખવા અને એમને સંતુષ્ટ રાખવા, એમને મોટિવેટ કરવા, જેનાથી કર્મચારીઓ જે છે એ ધંધા કે એકમનો જે હેતુ છે એ આપણને સિદ્ધ કરી આપે. બીજો આપણને એ પોઈન્ટ આપ્યો છે કે ભાઈ માનવીય શક્તિનો સર્વોત્તમ ઉપયોગ.
એટલે શું? તો માનવ સંસાધન સંચાલનનો હેતુ ફક્ત ધંધાને લાભ આપવાનો જ નથી, પરંતુ કર્મચારીઓની શક્તિઓ વિકસાવવાનો પણ હોય છે. ઘણા બધા કર્મચારીઓમાં અલગ અલગ પ્રકારની ક્રિએટિવિટી રહેલી હોય છે. ઘણા બધા કર્મચારીઓ એવા છે કે જે ખૂબ જ કાર્યકુશળ હોય છે અને આપણે જે ધાર્યું એના કરતાં પણ બહુ સારી રીતે કામ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે ભાઈ માનવીય શક્તિનો સર્વોત્તમ ઉપયોગ થાય, કર્મચારીઓ પોતાનામાં રહેલી શક્તિઓ બહાર લાવે અને યોગ્ય રીતે એનો ઉપયોગ કરીને કાર્ય કરે એ પણ બહુ ખાસ જોવામાં આવતું હોય છે. કર્મચારીઓની શક્તિઓ વિકસાવવાનો છે, જો કે તે પણ છેવટે ધંધાના હિતમાં જ છે. કેમ કે કોઈ પણ કર્મચારી છે પોતાની પૂરી કાર્યકુશળતા અને આવડતનો ઉપયોગ કરીને કોઈ પણ ધંધા કે એકમમાં કામ કરશે તો એ ધંધા માટે તો હિતદાયી જ રહેવાનું છે. કર્મચારીઓ પોતાની શક્તિ કે આવડત બતાવી શકે તે માટે સંતોષનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કર્મચારીઓની શક્તિ પ્રમાણે તેમનું મહત્વ આંકવામાં આવે છે. આવું વાતાવરણ કર્મચારીઓને પોતાની શક્તિ વિકસાવવાની તક આપે છે. જે કર્મચારી યોગ્ય રીતે કામ કરતો હશે, પોતાની સારી આવડત હશે, એને કહેવાય ને કે જલ્દી બઢતી આપવામાં આવે, એમને એક એક્સ્ટ્રા અલગથી રેમ્યુનરેશન આપવામાં આવે, તો એક્સ્ટ્રા અલગ વર્થી વળતર આપવામાં આવે, આ બધી વસ્તુ ખૂબ જ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તો જેના કારણે કર્મચારીઓ છે એ સારા ઉત્સાહથી કામ કરતા હોય છે. ત્રીજું આપણે એ જોવાનું છે કે ભાઈ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. કાર્યક્ષમતામાં વધારો મતલબ કે કર્મચારી જે સમયમાં કામ કરે છે એના કરતાં પણ ઓછા સમયમાં કામ કરી શકે, કાર્યક્ષમતા વધે, તો એ પણ માનવ જે સંસાધન સંચાલન છે એનો કહેવાય કે ભાઈ એક હેતુ છે. તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, તાલીમ આપવી, કામગીરીની યોગ્ય પરિસ્થિતિ, સંબંધો વગેરેનો અભ્યાસ કર્યા પછી કર્મચારીઓને તેમની અભિરુચિ, લાયકાત અને અનુભવ પ્રમાણે કાર્યની સોંપણી થાય છે. કર્મચારીઓના કામની કદર કરવામાં આવે છે, જેને પરિણામે તેમની કાર્યક્ષમતા અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. તો હવે કર્મચારીઓ યોગ્ય રીતે નિષ્ઠાથી કામ કરતા હોય, એમને યોગ્ય તાલીમ આપવામાં આવે, એના પછી જે કર્મચારીઓ કામ કરે છે એ કામની કદર કરવી જોઈએ, જેનાથી એમનો ઉત્સાહ વધ્યો રહે. અને જો કર્મચારીઓ ઉત્સાહિત થઈને કામ કરશે તો ડેફિનેટલી એમની કાર્યક્ષમતામાં પણ વધારો થવાનો છે. પછી આપણે જો આગળ જોવા જઈએ આમાં તો કર્મચારીઓનો જુસ્સો ટકાવી રાખવો એ પણ કર્મચારી જે માનવ સંસાધન સંચાલન છે એનો એક હેતુ છે કે ભાઈ આ મારી કંપની છે એમ કર્મચારીઓ ગર્વથી કહેતા થાય ત્યારે કર્મચારી સંચાલનનો હેતુ સિદ્ધ થયો ગણાય. કર્મચારીઓને પોતાની કંપની પ્રત્યે એક ગર્વ હોવો જોઈએ અને એ પૂરી રીતે સંતુષ્ટ હોવા જોઈએ. જેટલા પણ કર્મચારીઓ છે પોતાની કંપનીથી સંતુષ્ટ હશે એમને હંમેશા પોતાની કંપની પર એક ગર્વ રહ્યો હશે. તો આપણે કહી શકાય કે ભાઈ આ તબક્કે કર્મચારીનો જુસ્સો ઊંચી સપાટીએ છે, તેમની કામ કરવાની ધગજ પ્રશંસનીય કક્ષાએ છે. જુસ્સો એ સંતોષની સ્થિતિ છે, લાગણીનું બળ છે અને ઉત્સાહની નિશાની છે. તે ઉત્પાદનની ગુણવત્તા, ખર્ચ, સહકાર, ઉત્સાહ, કાર્યસંતોષ વગેરે પર સાનુકૂળ અસર પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કર્મચારીઓનો જુસ્સો ત્યારે જ ટકી રહેશે જ્યારે કર્મચારીઓ સંપૂર્ણ રીતે ધંધા કે એકમથી સંતુષ્ટ હશે. એટલે માનવ સંસાધન સંચાલન છે એમાં સંપૂર્ણ રીતે બધી જ વસ્તુઓ જોવામાં આવે છે. કર્મચારીઓને કઈ વસ્તુની ડિમાન્ડ છે, કર્મચારીઓને યોગ્ય વાતાવરણ મળે છે કે કેમ, કર્મચારીઓને કઈ સુખ સગવડો આપવામાં આવે છે, કેવી સવલતો આપવામાં આવે છે, બધી વસ્તુ જોવામાં આવે છે. અને જો કર્મચારી સંપૂર્ણ રીતે સંતુષ્ટ હશે તો એ પૂરી નિષ્ઠાથી કામ કરશે અને એની કાર્યક્ષમતામાં પણ વધારો થવાનો છે. પછી આપણે આગળ જોઈએ કે ભાઈ કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે ભાઈ કર્મચારીમાં જૂથ ભાવના ડેફિનેટલી હોવી જોઈએ, બધા એક યુનિટ થઈને કામ કરવા જોઈએ. આધુનિક ઔદ્યોગિકોમાં મોટા પ્રમાણમાં કર્મચારીની જરૂર રહેવાની તેમની વચ્ચે સહકારની ભાવના અને ભાઈચારાની લાગણી ન હોય તો સંઘર્ષ ઉત્પન્ન થવાનો ભય રહે છે. હવે ઘણા મોટી મોટી કંપનીઓ હોય એમાં ઘણા બધા કર્મચારીઓ એક સાથે કામ કરતા હોય. હવે કર્મચારીઓ વચ્ચે જો જૂથ ભાવની ભાવના નહીં હોય તો એમના વચ્ચે તકરાર થઈ શકે અને એમના વચ્ચે જ સંઘર્ષ ઉભા થઈ શકે, જેનાથી અલ્ટિમેટલી નુકસાન તો ધંધા કે એકમને જ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે ભાઈ તેમની વચ્ચે મૈત્રી ભર્યા સંબંધો વિકસે, સહકારની ભાવના જન્મે, સંઘ ભાવના વધે, બધા એક જ કુટુંબના સભ્યોની જેમ કામ કરે તેવા પ્રયત્નો કરવા એ માનવ સંસાધન સંચાલનનું એક અગત્યનું ધ્યેય છે. એટલે માનવ સંસાધન સંચાલન એ પણ એક કાર્ય છે કે ભાઈ એક યુનિટી બની રહે. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આપે છે કે ભાઈ વહીવટી માળખાની કાર્યક્ષમતામાં વધારો. તો ઔદ્યોગિક એકમના વહીવટી માળખામાં કાર્યક્ષમતા વધારવા માટે માનવ સંસાધન સંચાલનનો ફાળો ઓછો નથી. એક બાજુ માનવ સંસાધન સંચાલન વૈજ્ઞાનિક ભરતી, પસંદગી અને નિયુક્તિનું કાર્ય કરે છે, જેમાં કર્મચારીઓને તેમની કાર્યનિપુણતા, તેમની કુશળતા પ્રમાણે કાર્યની સોંપણી કરવામાં આવે છે. તો બીજી બાજુ કાર્યદક્ષતાના ધોરણે જ બઢતી પણ આપવામાં આવતી હોય છે. આના પરિણામે એકમનું વહીવટી માળખું કાર્યક્ષમ અને સુદૃઢ બને છે. પ્રગતિ કરવી હોય તો દરેક કર્મચારીઓ કાર્યક્ષમતાને અમુક સપાટીએ પહોંચવું પડે છે.
મતલબ કે એવા જ કર્મચારીઓને બઢતી આપવામાં આવતી હોય કે જે ખરેખર કર્મચારીઓ કાર્યકુશળ હોય, તેમના તેમનામાં નિપુણતા રહેલી હોય, વી કેન સે દેટ હી ઇઝ એન એક્સપર્ટ, તો એક્સપર્ટ હોય તો આ બધી જે નિપુણતા છે એ ફૂલફિલ થતી એવા જ કર્મચારીઓને બઢતી આપવામાં આવે છે, અને કર્મચારીઓ બઢતી લઈને વહીવટી માળખામાં જાય છે. વહીવટી માળખો મતલબ કે જે આપણા સિનિયર છે, સુપિરિયર છે, કે જે બધા નિર્ણયો લેતા હોય, નિર્ણયો ઘડતા હોય, તો એવા નિપુણ લોકો જે છે એ બઢતી લઈને વિકાસ મેળવીને જો વહીવટી માળખામાં પ્રવેશ કરશે, તો જેનાથી શું થશે કે ભાઈ વહીવટી માળખાની કાર્યક્ષમતામાં પણ ખૂબ જ વધારો થશે. પછી કર્મચારીઓમાં શિસ્તનો વિકાસ પણ થશે. તો અહીંયા આપણે વાંચી છે કે માનવ સંસાધન સંચાલન એ કહ્યું એ પણ છે કે કર્મચારીઓમાં શિસ્તનો વિકાસ થાય, તો એ પણ માનવ સંસાધન સંચાલનનો એક હેતુ છે. પછી કર્મચારીઓ અને માલિકો વચ્ચે ઉષ્મા ભર્યા સંબંધોનો વિકાસ થાય. આ આપણે એના મહત્વમાં પણ જોઈ લીધું છે કે ભાઈ કર્મચારીઓ અને માલિકો વચ્ચે ઉષ્મા ભર્યા સંબંધો એટલે કે એક સુમેળ સંબંધો હોવા જોઈએ, બંને એકબીજાથી સંતુષ્ટ હોવા જોઈએ, ત્યારે જ કોઈ યોગ્ય વાતાવરણ ઊભું થશે અને ત્યારે જ આપણે કહી શકીએ કે ઔદ્યોગિક શાંતિ આવી શકશે અને યોગ્ય રીતે કામ પણ થઈ શકશે. પછી આપણે અહીંયા જોવાનું છે સામાજિક ઉદ્દેશો. તો ધંધાના વિવિધ ઉદ્દેશો પૈકી એક મહત્વનો ઉદ્દેશ સામાજિક જવાબદારી અદા કરવાનો છે. એકમાત્ર સંચાલકો અને કર્મચારીઓના હિતમાં સંવર્ધન કાર્ય કરે તે પૂરતું નથી, સમાજને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓનો પુરવઠો નિયમિત રીતે તેમજ વાજબી કિંમતે મળી રહે તે માટે એકમે પ્રયત્નો કરવા જોઈએ. મતલબ કે આ એક સામાજિક જવાબદારી છે દરેકે દરેક ધંધાની, ફક્ત પોતાના કર્મચારીઓને અને પોતાના નફાનો વિચારવું તે હોવું જોઈએ નહીં. તો માનવ સંસાધન સંચાલન છે એ ફક્ત કર્મચારીઓનો વિકાસ અને ધંધા કે એકમના નફાનો અથવા એકમના હિતનું જ નહીં, પરંતુ સમગ્ર જે સમાજ છે, સમાજના જે લોકો છે, દરેક માટે દરેકનું હિત જળવાઈ રહે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયા છે 9 પોઈન્ટ કે જે માનવ સંસાધન સંચાલનના હેતુઓ છે. તો જેમાં આપણે જોયું કે ભાઈ એકમની ધ્યેયસિદ્ધિ છે, માનવીય શક્તિનો સર્વોત્તમ ઉપયોગ થાય છે, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, કર્મચારીઓનો જુસ્સો ટકાવી રાખવાનું પણ હેતુ છે, પછી કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ કરવાનો હેતુ છે, વહીવટી માળખાની કાર્યક્ષમતામાં વધારો કરવાનો એક હેતુ છે, પછી કર્મચારીઓમાં શિસ્તનો વિકાસ કરવાનો હેતુ છે, કર્મચારી અને માલિક વચ્ચે ઉષ્મા ભર્યા સંબંધોનો વિકાસ થાય એનો પણ એક હેતુ માનવ સંસાધન સંચાલનનો છે, પછી સામાજિક ઉદ્દેશો, જેમ કે મેં તમને હમણાં કીધું કે ફક્ત કર્મચારીઓને ધંધા કે એકમનો જ હેતુ જળવાઈ રહે એવું નથી, પરંતુ સામાજિક હેતુ, સામાજિક હિત પણ જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું માનવ સંસાધન સંચાલનના કાર્યો. તો અહીંયા આપણને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યો છે. માનવ સંસાધન સંચાલનના કાર્યોમાં 2 પ્રકારના કાર્યો હોય છે, એક તો સંચાલકીય કાર્ય અને ક્રિયાત્મક કાર્ય. સંચાલકીય કાર્ય મતલબ કે બધું આપણે કહેવાય કે ઇટ ઇઝ અ મેન્ટલ પ્રોસેસ, બધું વિચારવાનું હોય છે કેવી રીતે કામ કરીશું, શું છે શું નહીં. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ સંચાલકીય કાર્યો કેવા છે. માનવ સંસાધન સંચાલનમાં સંચાલકીય કાર્યો અને ક્રિયાત્મક કાર્યો 2 પ્રકારના કાર્યો હોય છે. એમાં સૌથી પહેલા આપણે અત્યારે સમજીશું સંચાલકીય કાર્યો. સંચાલકીય કાર્યોમાં સૌથી પહેલું કાર્ય છે આયોજન કરવું. એટલે કે ભાઈ આયોજન એ દીર્ઘદ્રષ્ટિ એટલે કે ભવિષ્યમાં વિચારવાનું આપણે હોય છે કે ભાઈ આપણે કેવી રીતે કાર્ય કરવાના છીએ, કોની સાથે કાર્ય કરવાના છીએ, કેટલા કર્મચારીઓની જરૂર પડવાની છે, કેવા કર્મચારીઓની જરૂર પડવાની છે. તો જોવા જઈએ તો ભાઈ આયોજનમાં દીર્ઘદ્રષ્ટિ, બુદ્ધિ પ્રતિભા અને સંગીત વિવેક બુદ્ધિની જરૂર રહે છે. તેને પૂર્વાનુમાન કરવું પડે છે, પૂર્વ અનુમાન ફ્યુચર માટેથી હમણાં આપણે વિચારવું પડે છે અને ભવિષ્ય માટેની યોજના ઘડવી પડે છે. કર્મચારી સંચાલકે પણ ભવિષ્યમાં કર્મચારીની જરૂરિયાત અંગે પૂર્વાનુમાન કરી તેની પ્રાપ્તિ અને ઉપયોગ અંગે આયોજન કરવું પડે છે. તેને કર્મચારી સંચાલન લક્ષ્યાંકો નક્કી કરવા પડે છે તથા તે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા નીતિ, કાર્યવાહી, ધોરણો અને કાર્યક્રમો તૈયાર કરવા પડે છે. તેમાં કર્મચારીની પ્રાપ્તિ, વિકાસ, વળતર, અભાવ, નિયુક્તિની બાબતોનો પણ સમાવેશ થાય છે. ભવિષ્યમાં કેટલા કર્મચારીઓની જરૂર પડશે એ એમ કહેવાય ને કે ભાઈ આયોજનમાં નક્કી કરવામાં આવે છે કેવા કર્મચારીઓની જરૂર પડશે. તો જનરલી આયોજન પહેલા કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્ર પણ છે કે વ્યવસ્થા તંત્ર રચના એક સંચાલકનું મહત્વનું કાર્ય છે, જેમાં તે સરખા કાર્યોમાં જૂથો બનાવે છે. મતલબ કે માર્કેટિંગ માટે કેટલા કર્મચારીઓની જરૂર પડશે, એક પ્રકારનું જૂથ બને. ફાઇનાન્સ માટે છે, એચઆર માટે છે, પ્રોડક્શન માટે છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓની જરૂર પડશે, કેવા કર્મચારીઓની જરૂર પડશે, એમને કેવી રીતે ભરતી કરવાની છે, આ બધી વસ્તુ જે છે એ વ્યવસ્થા તંત્રમાં જોવામાં આવતી હોય છે. તો તે દરેક કોઈ એક જવાબદાર વ્યક્તિને સોંપે છે, તેને જરૂરી સત્તા સોંપે છે અને તે કાર્ય માટે જવાબદાર ગણે છે. આ રીતે વ્યવસ્થા તંત્રનું એક માળખું રચાય છે. કર્મચારી સંચાલકે પણ પોતાના ખાતાનું માળખું ઘડવાનું છે. તેણે કર્મચારી સંચાલનના કાર્યો માટે જુદા જુદા પેટા વિભાગો બનાવવાના છે.
તે માટે મતલબ કહેવાય ને કે ભાઈ આખું એક ધંધાકીય માળખું, કે ભાઈ સૌથી પહેલા બોર્ડ ઓફ ડાયરેક્ટર, સીઈઓ, મેનેજિંગ ડાયરેક્ટર બધા હોય છે, પછી જનરલ મેનેજર, ડિપાર્ટમેન્ટલ મેનેજર હોય, પછી ડિપાર્ટમેન્ટલ મેનેજરના નીચે પણ બધા અલગ અલગ કર્મચારીઓ કામ કરતા હોય, તો એક આખું માળખાની રચના થાય, અને પછી એ જોવાનું હોય છે કે ભાઈ કયા જૂથમાં કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે, કેવા મેનેજર હશે, તો એમની લાયકાત શું હશે, એમનો અનુભવ કેટલો હશે, તો આ બધી વસ્તુ જે છે એ વ્યવસ્થા તંત્રમાં નક્કી કરવામાં આવે છે. પછી એ વસ્તુ ખાસ જોવાની છે કે ભાઈ એના પછી દોરવણીનું કાર્ય આવે છે. દોરવણી તો આપણે જોઈએ કે ભાઈ એકમના ધ્યેયની સિદ્ધિ તરફ દોરી જાય, મતલબ કે એમને જે કર્મચારીઓ છે એમને યોગ્ય રીતે તાલીમ કેવી રીતે આપવી, એમને માર્ગદર્શન કેવી રીતે આપવું, એમનો વિકાસીય કાર્યો કેવી રીતે કરવા, તો આ બધી વસ્તુ જે છે એ દોરવણીમાં હોય છે કે ભાઈ દોરવણીમાં કર્મચારીઓને એવી રીતે નિપુણ કરવા, તાલીમ આપીને, માર્ગદર્શન આપીને, એવી રીતે એમને સંપૂર્ણપણે નિપુણ કરવા કે એ જે ધંધાકીય એકમ એમને જે કાર્ય સોંપવામાં આવે છે એ યોગ્ય રીતે કાર્યો કરી શકે. પછી આપણને એના પછીનો પોઈન્ટ આપે છે અંકુશ. અંકુશ એ ખૂબ જ જરૂરી છે કે ભાઈ કર્મચારીઓમાં અંકુશ કેવી રીતે રાખી શકાય, તો જે આપણે આયોજન કરતી વખતે જે ધોરણો નક્કી કર્યા છે કે ભાઈ કામ આ રીતે જ થવું જોઈએ, એટલું કામ થવું જોઈએ, એમાં એટલી ગુણવત્તા હોવી જોઈએ, આપણે એક સ્ટાન્ડર્ડ નક્કી કરીએ કે ભાઈ એટલું કામ તો થવું જ જોઈએ, અને પછી જ્યારે કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે કર્મચારીઓના કામની તુલના આપણે જે ધોરણો નક્કી કર્યા હતા એડવાન્સમાં એની સાથે કરવી જોઈએ કે ભાઈ આપણે જે ધોરણો નક્કી કર્યા હતા એટલું જ કામ થાય છે કે નથી થતું, એનાથી ઓછું કામ થાય છે, એનાથી વધારે કામ થાય છે, સારું કામ થાય છે, ગુણવત્તા કેવી છે, બધું આપણે ચેક કરવું પડે. અને જો એવું લાગે કે ભાઈ આપણે જે ધોરણો નક્કી કર્યા હતા એ ધોરણો મુજબ કાર્ય થતું નથી, તો પછી આપણે સુધારાત્મક પગલાં પણ લેવા પડે છે. તો એ અંકુશનું કાર્ય છે. તો આ હતા આપણે એમ કહી શકીએ ભાઈ સંચાલકીય કાર્યો, માનવ સંસાધન સંચાલનના કાર્યો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. મેં બે પ્રકારના કાર્યો હોય, સંચાલકીય કાર્યો અને ક્રિયાત્મક કાર્યો. એમાં સંચાલકીય કાર્યો આપણે જોયું, આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે, અંકુશ છે. હવે આપણે જોવાનું છે ક્રિયાત્મક કાર્યો, ઓપરેટિવ ફંક્શન્સ, જેમાં સૌથી પહેલા કર્મચારી પ્રાપ્તિના કાર્યો, કર્મચારીઓને મેળવવા એટલે કે ભરતી કરવી, સિલેક્શન કરવું, એ આપણે ઓપરેટ મતલબ કે ફિઝિકલ આપણે જે સંચાલકીય કાર્યો છે ખાલી મગજનો જ ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે હવે જે આ ક્રિયાત્મક કાર્યો છે એમાં વી નીડ ટુ ટેક ધ એક્શન, આપણે હવે મેદાનમાં આવવાનો સમય છે કે ભાઈ આપણે જે રીતે વિચાર્યું છે મુજબ કામ કરવા જવું પડે છે. તો યોગ્ય જગ્યા માટે કર્મચારીઓ મેળવવા એ કર્મચારી સંચાલન વિભાગનું મૂળભૂત કાર્ય છે. આ કાર્યમાં પ્રથમ કાર્ય માનવ શક્તિ આયોજનનું, જે દ્વારા કેટલા ને કયા પ્રકારના કર્મચારીની જરૂર પડશે. આપણે આયોજન ઓલરેડી કરી દીધું છે કે કેવા ને કેવા કર્મચારીની જરૂર છે, કેટલા કર્મચારીની જરૂર છે, પરંતુ ક્રિયાત્મક કાર્યોમાં સૌથી પહેલું કાર્ય છે કર્મચારી પ્રાપ્તિના કાર્યો. એટલે હવે આપણે એવા બધા કર્મચારીઓને મેળવવા એટલે કે ભરતી કરવી, પસંદગી કરવી, એ બધી વસ્તુનો સમાવેશ થાય છે. પછી આપણે બીજું કામ છે વિકાસના કાર્યો, એટલે કે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી, એમને યોગ્ય માર્ગદર્શન આપવું. જે આપણે સંચાલકીય કાર્યો તેમાં જસ્ટ આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ કેવા કર્મચારીઓને કયા પ્રકારની તાલીમ આપીશું, કેવું માર્ગદર્શન આપીશું, પરંતુ હવે આમાં આપણે ઓપરેશનલ ફંક્શનમાં આપણે વિકાસના કાર્યો એટલે કે એમને યોગ્ય તાલીમ આપવી, એ બધી વસ્તુનો સમાવેશ થાય છે. આ કાર્યમાં સંગઠનમાં કામ કરતા કર્મચારીઓની કુશળતા, આવડત અને વધારો કરવાનો સમાવેશ થાય છે. કર્મચારીઓના વિકાસમાં તેનું શિક્ષણ અને તાલીમનો સમાવેશ થાય છે. કર્મચારી તાલીમ કર્મચારીને તેનું વર્તમાન કાર્ય વધુ સારી રીતે કરવા તૈયાર કરે છે. તો આ બધી વસ્તુનો જે સમાવેશ છે એ વિકાસના કાર્યોમાં થાય છે. આપણે આગળ વાંચીશું. તે ઉપરાંત તેને ભવિષ્યમાં ઊંચા હોદ્દા ખાલી પડે તો તે સફળતાપૂર્વક ભરી શકાય તે માટે પણ તૈયાર કરવો. એટલે ફક્ત એવું જ નહીં કે વર્તમાનમાં જે કર્મચારીને કામ આપ્યું છે એ કામ માટે જ એને તૈયાર કરવો, નહીં, એને યોગ્ય રીતે એડવાન્સ તાલીમ આપવી જોઈએ કે જેનાથી ભવિષ્યમાં કોઈ સારી જગ્યા ઉપર ખાલી થાય તો ત્યાં પણ એ જઈને કામ કરી શકે. એના પછી કામ કરવાનું છે વળતરના કાર્યો. વળતરના કાર્યો એટલે શું? કર્મચારીઓ કામ કરે છે એમને યોગ્ય વળતર તો મળવું જ જોઈએ, કેમ કે તમે કર્મચારીને યોગ્ય રીતે વળતર નહીં આપો, યોગ્ય એને વેતન નહીં મળે, તો કર્મચારી ધંધાકીય એકમથી સંતુષ્ટ હશે નહીં, તો એનાથી શું છે કે એની કાર્યક્ષમતા ઘટી જશે અને એનો જુસ્સો જ કામ કરવા માટે કોઈ જુસ્સો જ રહેશે નહીં. તો આ એક એવું કાર્ય છે કે જેમાં કર્મચારી માટે યોગ્ય અને વાજબી વેતન નક્કી કરવા સાથે સંબંધ છે. કર્મચારી કંપનીના ધ્યેયની સિદ્ધિમાં જે ફાળો આપે છે તેના બદલામાં તેને પૂરતું ને વાજબી વેતન મળવું જોઈએ. પછી આપણે જોવાનું છે એકીકરણના કાર્યો, એટલે કે ઇન્ટિગ્રેશન ફંક્શન. એટલે શું? તો કર્મચારી સંતોષની લાગણી અનુભવે તેને એકીકરણના કાર્યો કહેવાય છે. કર્મચારી સંતુષ્ટ હોવો જોઈએ તો જે સારી રીતે કામ કરશે. પછી આપણે આગળ જોઈશું આમાં કે ભાઈ અહીં કર્મચારી સંચાલક કે પ્રેરણા કે અભિપ્રેરણા પ્રશ્નો વિચારવા પડે છે. કાર્ય જીવનની ગુણવત્તા સુધારવાના કાર્યો કરવાના રહે છે. મજૂર સંઘો સાથે કામ પાડવાનું હોય છે અને તેમની સાથે જરૂરી કરારો કરવાના હોય છે.
તો સામૂહિક સોદાગીરી પણ આ પ્રકારના કાર્યો જે છે એ છેવટે સંઘર્ષ કચવાટ કે ફરિયાદ નિવારણ વગેરેના કાર્યો તેને સંભાળવાના હોય છે. મતલબ કે બધા એક સાથે મળીને સંતુષ્ટ રીતે સારી રીતે કામ કરી શકે એ પણ જોવાનું હોય છે. એ પણ માનવ સંસાધન સંચાલનનું એક અગત્યનું કાર્ય છે. પછી છે નિભાવના કાર્યો. એટલે શું? તો નિભાવના કાર્યો આપણે જોઈશું, કર્મચારીઓ પ્રાપ્ત કર્યા પછી તેમને નિભાવી રાખવાનું મહત્વનું કાર્ય કર્મચારી સંચાલન વિભાગે કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં બી ડિસ્કસ કર્યું હતું કે ભાઈ કર્મચારી છે, ભરતી કર્યા પછી એને યોગ્ય તાલીમ આપીએ ત્યાં સુધી તો કર્મચારીને તાલીમ આપવા સુધીનો મતલબ સંપૂર્ણ ખર્ચ છે એ કંપની કરે છે. તાલીમ જ્ઞાન તેને બધું લીધા પછી કર્મચારી જે છે એ કંપની છોડીને જતો રહેશે, તો અલ્ટિમેટલી નુકસાન કોને થવાનું છે? નુકસાન તો જે તે ધંધાકીય એકમને થવાનું છે કે જેમને એટલી તાલીમ જ્ઞાન તેને બધું આપ્યું હોય. એટલે કે કર્મચારીઓને મેન્ટેન કરવા પણ ખૂબ જરૂરી છે, એમને નિભાવવા પણ ખૂબ જરૂરી છે કે ભાઈ કર્મચારીઓ જે છે એ ધંધાકીય એકમ કે કંપની છોડીને જતા ના રહે, લાંબો સમય સુધી કામ કરે, તો એ પણ ખૂબ જ જોવું પડે છે. એટલે કે તેમને તંદુરસ્ત રાખવા, કાર્યક્ષમ રાખવા અને સંતુષ્ટ રાખવા એ પણ કાર્ય તેમને કરવાનું છે. આ બંને માટે બંને પક્ષે યોગ્ય સમજૂતી, માહિતી સંચારની વ્યવસ્થા વગેરે કરવાની હોય છે. મતલબ કે એમને કાર્યક્ષમ રાખવા, સંતુષ્ટ રાખવા એ પણ ખૂબ જરૂરી હોય છે. એના પછીનું અહીંયા કાર્ય છે વિયુક્તિના કાર્યો. વિયુક્તિ એટલે શું? જ્યારે કર્મચારી છૂટો પડે છે અથવા તો કંપની છોડીને જાય છે ત્યારે પણ એક એવી પોલિસી નક્કી કરવી જોઈએ. જેમ કે કર્મચારી કંપની છોડી જાય છે ત્યારે તેને વિયુક્તિ કહેવાય છે. તેમાં કર્મચારીને નિવૃત્તિ, લે ઓફ આપવો, નોકરીમાંથી છૂટા કરવા વગેરે બાબતોનો સમાવેશ થતો હોય છે. આ કાર્યમાં નિવૃત્ત થતા કર્મચારી માટેના લાભો, કાર્યક્રમ વગેરે અંગેની નીતિ અને કર્મચારીઓ નોકરીમાંથી કાઢી મૂકવા પડે તો તેવી સ્થિતિ સર્જાય તો તે ક્યાં સંતો આપણે જોઈ શકીએ કે તે કયા સંજોગોમાં તેમ કરવું અને કઈ રીતે તે બાબત કર્મચારી સંચાલન વિભાગે વિચારવાની છે. મતલબ કે આવો કોઈ કેસ બને કે ભાઈ કોઈ કર્મચારીને કાઢવા પડે કે કંઈ થાય તો એના માટે એક ચોક્કસ નીતિ હોવી જોઈએ કે કયા સંજોગોમાં આપણે આ ડિસિઝન ઉપર આવવું પડે. કેમ કે અલ્ટિમેટલી જો કર્મચારીઓને આપણે કંપનીમાંથી કાઢીશું તો ફરીથી નવા કર્મચારીઓ લેવા પડશે, એમને ફરીથી તાલીમ આપવી પડશે. તો કયા સંજોગોમાં આપણે કર્મચારીઓને કાઢીશું એ પણ આપણે પહેલાથી નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે માનવ સંસાધન વ્યવસ્થાપક એટલે કે જે મેનેજર છે, માનવ સંસાધન સંચાલક જે છે એટલે કે હ્યુમન રિસોર્સ જે મેનેજર છે એ કેવો હોવો જોઈએ, એમાં કયા પ્રકારની લાયકાત હોવી જોઈએ, તો એને પણ આપણે અત્યારે ડિસ્કસ કરી જ લઈશું. તો અહીંયા આપણને જે સમજૂતી આપી છે જે નીચે આપણને પોઈન્ટ વાઇઝ આપ્યું છે તો આપણે જોઈશું કે ભાઈ એમાં કેવા ગુણો હોવા જોઈએ, કેવી લાયકાત હોવી જોઈએ. તો જેને આપણે પોઈન્ટ દ્વારા જ સમજવાનું છે એટલે આમાં કંઈ વધારે ડીપમાં જઈશું નહીં, કેમ કે અહીંયા આપણને જે આપેલી બધી સમજૂતી છે જે આપણને અહીંયા નીચે આપી છે માનવ સંસાધન સંચાલક તરીકેની ભૂમિકા, તો એમાં આપણે અહીંયા જોઈશું કે સૌથી પહેલાં એ કઈ કઈ ભૂમિકા ભજવે છે. તો પહેલી ભૂમિકા છે કે ન્યાયપરાયણતાની ભૂમિકા. એટલે કે શું? તો જે આ મેનેજર છે, માનવ સંસાધન સંચાલક છે, એટલે કે જે આ મેનેજર છે, માનવ સંસાધન મેનેજર, હ્યુમન રિસોર્સ મેનેજર છે, એ ઉચ્ચ સપાટી મતલબ કે જેમાં કર્મચારીઓ તરફની તેમની નૈતિક જવાબદારી કે ફરજો માલિકોના ધ્યાનમાં લાવે છે. કંપનીના જે માલિકો હોય, કોઈ પણ ધંધાકીય પેઢીના જે માલિકો, એમના ધ્યાનમાં લાવે છે કે ભાઈ કોઈ પણ કંપનીની અથવા ધંધાકીય એકમની એના કર્મચારીઓ પ્રત્યે કેવી ફરજ બને છે, એમની નૈતિક ફરજ શું છે, અને એટલે કે કર્મચારી તરફ માનવી દ્રષ્ટિએ જોવાનું અને તેમનું જીવન મુશ્કેલી ભર્યું ન રહે તેના તરફ ધ્યાન આપવાનું તેના માલિકોને સૂચવે છે. તો એક આ રોલ પણ એમને જે મેનેજર છે અને એક આ રોલ પણ અદા કરવાનો થતો હોય છે. પછી આપણે બીજું જોઈએ તો સલાહકારની ભૂમિકા. મતલબ કે અહીં કર્મચારીઓના સલાહકારની ભૂમિકા પણ મેનેજર જે છે, આ જે કર્મચારી મેનેજર છે એટલે કે આપણે કહીએ એચઆર મેનેજર, કોઈ પણ કંપનીમાં એચઆર મેનેજર, હ્યુમન રિસોર્સ મેનેજર, તો એને કઈ કઈ ભૂમિકા ભજવવી પડે છે? તો પહેલી આપણે જોઈએ બે ન્યાયપરાયણતાની ભૂમિકા, બીજી છે સલાહકારની ભૂમિકા. મતલબ કે અહીં તે કર્મચારીઓના સલાહકારની ભૂમિકા ભજવે છે. દરેક પ્રકારના કર્મચારીઓ તેની પાસે પોતાના પ્રશ્નો અંગે સલાહ સૂચનો લેવા જાય છે. તેમાં તેમની કારકિર્દીના પ્રશ્નો હોય, તેના ઉપરાંત તેના માનસિક સ્વાસ્થ્યને લગતા કુટુંબના પ્રશ્નો પણ હોઈ શકે, તો એને સંપૂર્ણ રીતે સલાહકાર બનવું પણ પડતું હોય છે. ત્રીજું છે મધ્યસ્થીની ભૂમિકા. મધ્યસ્થી એટલે કે કંપનીના માલિકો અને કર્મચારીઓ વચ્ચે એક મિડલમેન, મધ્યસ્થીની ભૂમિકા પણ જે આજે એચઆર મેનેજર છે એ ભજવતો હોય છે. પછી કંપનીના પ્રવક્તાની ભૂમિકા. કંપનીના પ્રવક્તાની ભૂમિકા એટલે શું? જે આ એચઆર મેનેજર છે એને કંપનીના દરેકે દરેક ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવાનું થતું હોય છે, કેમ કે દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓ કામ કરતા હોય છે. એટલે કે જે કંપની જે છે, કોઈ પણ ધંધાકીય એકમ ચાલે છે, એની સંપૂર્ણ માહિતી એચઆર મેનેજર પાસે જનરલી હોય છે. તો જેવી રીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એક આપણે કહીએ કે ભાઈ સ્પોક્સ પર્સન હોય એટલે કે પ્રવક્તા હોય કે જે પાર્ટી વતી
કોઈ પણ જગ્યા પર પાર્ટી વાતી બોલતો હોય છે કે ભાઈ એની પાર્ટીના વેલ્યુ શું છે, નિયમો શું છે, સિદ્ધાંતો શું છે. એવી જ રીતે કંપની પણ, કંપનીમાં પણ જે એચઆર મેનેજર છે એ કંપનીના પ્રવક્તાની ભૂમિકા પણ ભજવતો હોય છે. પછી સમસ્યા ઉકેલવાની ભૂમિકા, મતલબ કે પ્રોબ્લેમ કોઈ પણ ઊભો થાય તો એને સુલઝાવવાની ભૂમિકા પણ એચઆર મેનેજરે નિભાવવાની થતી હોય છે. જે જે સમસ્યાઓ માનવ સાધન સંચાલનની હોય તે બધી જ સમસ્યાનો ઉકેલ, માનવ સંસાધન સંચાલનની હોય તે બધી જ સમસ્યાનો ઉકેલ લાવનાર તરીકેની ભૂમિકા પણ એચઆર મેનેજરે ભજવવાની થતી હોય છે. પછી આપણે જોઈશું પરિવર્તન કરનારની ભૂમિકા. એટલે શું કે તેને પરિવર્તન કરનારની ભૂમિકા એટલા માટે ભજવાન રહે છે કે સંગઠનના મહત્વના ફેરફાર દાખલ કરનાર તરીકે સૌથી વધુ યોગ્ય છે. કારણ કે તે લગભગ બધા જ સ્થાનોમાં કર્મચારીની નિમણૂક કરે છે અને તેથી તેને સમગ્ર એકમની બધી જ પ્રવૃત્તિ ચાલો ખ્યાલ હોય છે. એટલે કે ભાઈ કર્મચારીઓને ભરતી કરવાનું કામ કોના દ્વારા થતું હોય છે? સામાન્ય રીતે તો એચઆર મેનેજર દ્વારા થતું હોય છે, હ્યુમન રિસોર્સ મેનેજર દ્વારા થતું હોય છે. હવે એ મેનેજરને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ માર્કેટિંગમાં કેવી રીતે કામ થાય છે, ત્યાં કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે, પછી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે કામ થાય છે તેમાં કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે, ફાઇનાન્સમાં કેવી રીતે કામ થાય છે તેમાં કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે. તો બધું જ નોલેજ જે છે એચઆર મેનેજરને રાખવાનું થતું હોય છે. એટલે આપણે કહી શકીએ કે ચેન્જ એજન્ટનો રોલ છે, એટલે કે પરિવર્તન કરનારની ભૂમિકા છે એ ભજવતો હોય છે. અને હવે આપણે અહીંયા જોઈશું માનવ સંસાધન સંચાલકના ગુણો. મતલબ કે ઇફ યુ વોન્ટ ટુ બી અ એચઆર મેનેજર, જો તમારે ભવિષ્યમાં હ્યુમન રિસોર્સ મેનેજર કોઈ પણ કંપનીમાં બનવું હોય તો તમારામાં કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ? તો પહેલા ગુણ આપણે અહીંયા ગુણમાં જોઈએ તો પહેલો ગુણ આપણને આપે છે કે પ્રામાણિકતા અને મક્કમતા. સૌથી પહેલાં તમે પ્રામાણિક હોવા જોઈએ. યુ શુડ નોટ ડુ ચીટિંગ, યુ શુડ બી ધ ઓનેસ્ટ. તો ફેરનેસ એન્ડ ફર્મનેસ. તો માનવીય સંસાધન અધિકારીએ કર્મચારીઓને સ્પર્શતી વિવિધ બાબતોમાં પ્રામાણિકતા દર્શાવવી જોઈએ, જેમ કે બદલી, બઢતી, અપકર્સ, લો ઓફ વગેરે. આ ઉપરાંત તેમના મક્કમતા પણ હોવી ખૂબ જ જરૂરી છે. તેમને મક્કમ રીતે શિસ્તનું પાલન કર્મચારી પાસે કરાવવાનું હોય છે. તો જ્યારે બઢતી કરવાની વાત આવે, જ્યારે બદલી કરવાની વાત આવે, એવી કોઈ પણ વાત હોય ત્યારે જે આ એચઆર મેનેજર છે એને ન્યુટ્રલ લેવું ખૂબ જરૂરી છે. પ્રામાણિકતા બતાવવી જોઈએ કે ભાઈ ખરે એવું નથી કે કોઈ કર્મચારી છે મારી સાથે બહુ ક્લોઝ છે અને મારા સાથે બહુ સારા સંબંધમાં છે તો પછી હું એને બઢતી અપાઈ દઉં, એટલે કે એને પ્રમોશન અપાઈ દઉં, એવું ના હોવું જોઈએ. પણ મારે ખરેખર જોવું જોઈએ કે ભાઈ કયો કર્મચારી બઢતીના લાયક છે. તો આઈ નીડ ટુ બી ધ ઓનેસ્ટ અબાઉટ દેટ. મારે એ બાબતે ખૂબ જ પ્રામાણિક રહેવું જોઈએ. અને ધંધાકીય એકમમાં શિસ્તનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. તેના માટે મક્કમતા પણ જે એચઆર મેનેજર છે એમાં હોવી જોઈએ. બીજો અહીંયા ગુણ આપ્યો છે કે ભાઈ સામાજિક ન્યાય. સામાજિક ન્યાય એટલે શું? માનવ સંસાધન અધિકારીમાં તીવ્ર સામાજિક દ્રષ્ટિ હોવી જોઈએ. તેને એકમના કર્મચારીઓના અને અધિકારીઓના હિતોને ધ્યાનમાં લેવા જોઈએ. તેને કર્મચારીનો હક ઉપરાંત હિત ઉપરાંત તેમના આર્થિક હિતને પણ ધ્યાનમાં લેવું જોઈએ. મતલબ કર્મચારીની આર્થિક પરિસ્થિતિ કેવી છે અને કેટલું વળતર મળે છે, શું એ કામ કરે બરાબર એને યોગ્ય વળતર મળે છે કે નહીં, બધી વસ્તુ એને એક કહેવાય કે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ હોવો જોઈએ, એક ન્યાયની ભાવના પણ હોવી જોઈએ. પછી આપણે બીજા ગુણ જોઈશું સહાનુભૂતિ અને વિચારણા. મતલબ કે કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિનું વલણ દાખવવું જોઈએ, એમના બાબતે વિચારવું જોઈએ, યોગ્ય નિર્ણયો લેવા જોઈએ. કામદાર અને અન્ય કાયદાનું જ્ઞાન આ પણ ખૂબ જરૂરી છે. માનવ સંસાધન અધિકારીએ બંધારણ, કર્મચારી કાયદા તેમજ અન્ય કાયદાનું જ્ઞાન પણ રાખવું ખૂબ જ જરૂરી છે. અને સરકારી નીતિ અને દેશની સામાન્ય આર્થિક પરિસ્થિતિની પણ જાણકારી માનવ સંસાધન સંચાલકે રાખવી ખૂબ જ જરૂરી હોય છે. માહિતી સંચારની કુશળતા, કોમ્યુનિકેશન સ્કિલ એકદમ સારી હોવી જોઈએ. મતલબ કે ઇફ યુ વોન્ટ ટુ બી ધ એચઆર મેનેજર તો તમારી પાસે યુ મસ્ટ હેવ અ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ. કેમ કે માનવ સંસાધન અધિકારીમાં માહિતી સંચારની કુશળતા હોવી ખૂબ જ જરૂરી છે. જો તે તેનામાં મોટા વક્તા તરીકેની કુશળતા હોય તો તે જરૂરી નથી, પરંતુ તેનામાં વિચારો સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં રજૂ કરવાની કુશળતા હોવી જોઈએ. મતલબ કે શોર્ટ એન્ડ સ્વીટ, બહુ સારી રીતે બ્રીફમાં એ વ્યવસ્થિત કોમ્યુનિકેટ કરતો હોવો જોઈએ. પછી એના પછીનો પોઈન્ટ છે ત્વરિત નિર્ણય શક્તિ, ક્વિક ડિસિઝન લેવાની પણ એનામાં કુશળતા હોવી જોઈએ. આ ગુણ પણ એનામાં હોવા જોઈએ. તો આપણે જોઈશું માનવ સંસાધન અધિકારીમાં ત્વરિત નિર્ણય શક્તિના ગુણ હોવા જોઈએ. આથી તે રોજબરોજ ઉદ્ભવતા કર્મચારી પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે. પછી વિશાળ સામાજિક દ્રષ્ટિબિંદુ પણ આપણે આગળ પણ જોયું, તો સમાન જ પોઈન્ટ છે કે ભાઈ વિશાળ સામાજિક દ્રષ્ટિબિંદુ હોવી જોઈએ. આધુનિક સમયમાં સામાજિક જવાબદારીનો ખ્યાલ ખૂબ જ વ્યાપક બન્યો છે. આથી ઘણા એકમો સ્વૈચ્છિક રીતે સામાજિક જવાબદારી તરીકે કેટલીક પ્રવૃત્તિઓ અપનાવે છે. માનવ સંસાધન અધિકારીએ વિશાળ સામાજિક દ્રષ્ટિબિંદુ અપનાવવું જોઈએ. તેને તેના કર્મચારી તથા સમાજના લોકોની ઉન્નતિ માટે તેમજ ઉચ્ચ જીવનની ગુણવત્તા માટે પણ પ્રયત્નો કરવા જોઈએ. પછી આપણે જોઈશું નિપુણતા. નિપુણતા એટલે શું? તો
मानव संसाधन अधिकारी में कर्मचारियों ने लगती निपुण प्रवृत्ति ने निपुण निपुणता पूर्वक बजावानी शक्ति होवी जोईए। निपुणता ने कारण ते हिम्मतपूर्वक मुश्किल परिस्थितिनो पण सामनो करी सके छे। तो अल्टिमेटली ही शुड बी द कॉम्पिटेंट, तो मतलब के निपुण होवो जोईए। एक मतलब जो तमे ह्यूमन रिसोर्स मैनेजर एटले के एचआर मैनेजर बनवा मांगता हो, जो तमे मानव संसाधन संचालक बनवा मांगता हो, तो तमारा निपुणता होवी पण खूब जरूरी छे। पछी कुने एने साधन संपन्नता, मतलब के मानव संसाधन संचालन में मुश्किल परिस्थितियों का सामनो करवानो कुने होवो जोईए। मतलब के कार्य परिस्थिति सारी होय खराब होय तो एने सामनो करवानो एक गुनो होवो जोईए। गुने एटले अमुक परिस्थिति में सारू ने निष्पक्ष शू ते नक्की करवानी शक्ति। मानव संसाधन अधिकारियों में साधन संपन्नता होवी जोईए, एटले के मुश्किल परिस्थिति में तेनामां खुल्लू मन, तटस्थता अने अनुकूलताना गुणों पण होवा खूब जरूरी छे। पछी विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर पूरू करवा जई रह्या छीए, तो आपणे अहीं जोईशुं शैक्षणिक लायकातो। तो कोस्ट એકાઉન્ટન્ટ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, ચાર્ટર્ડ વગેરે વ્યવસાય માટે અમુક લાયકાતો જરૂરી છે, તેવી લાયકાત માનવ સંસાધન સંચાલક માટે જરૂરી નથી। કારણ કે ભારતમાં કર્મચારી સંચાલનની સર્વોચ્ચ સંસ્થા ધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ NIPM આ બાબતમાં મૌન છે। આમ છતાં જો માનવ સંસાધન સંચાલક ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતો હોય તો તે ઇચ્છનીય છે। કર્મચારી સંચાલનમાં MBAની લાયકાત ધરાવતો સંચાલક ઇચ્છનીય ગણાય છે। મતલબ કે જો તમારે HR મેનેજર બનવું હોય તો એમ કે એવી કોઈ ચોક્કસ, જેમ કે CA કે ડોક્ટર બનવું હોય કે વકીલ બનવું હોય તો LLB ડિગ્રી, ડોક્ટર MBBS, MA, MS, MD, BA, MS, BH કોઈ ચોક્કસ ડિગ્રી હોવી જોઈએ, તો જ તમે કહેવાય તમે ડોક્ટર છો। તમારે જો CA બનવું હોય તો તમારે CA ની ડિગ્રી મેળવવી પડે છે, પરંતુ HR માં એવું કંઈ છે નહીં, કેમ કે આપણી જે સંસ્થા છે એને પણ હમણાં સુધી એ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી। પરંતુ એમ કહી શકાય કે તો તેમ છતાં તમારામાં થોડીક લાયકાત હોય, તમે એમ કહેવાય કે ભાઈ તમે MBA જેવું કંઈ કર્યું હોય, એવી કોઈ ડિપ્લોમા કે એવો કોઈ કોર્સ કર્યો હોય, તો તમે ઈચ્છનીય કહેવાય કે ભાઈ તમે બની શકો છો અને સારું એવું કાર્ય HR મેનેજર તરીકે કરી શકો છો। અન્ય પણ અમુક લાયકાતો અહીંયા આપણે લખીને આપી છે, તો આ બધી વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં લેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા HRM વિષયમાં આપણે પહેલું ચેપ્ટર છે એ પૂરું કરી ચૂક્યા છીએ, અને આ ચેપ્ટર દરમિયાન તમને એવો કોઈ પોઈન્ટ રહેતો હોય કે જેમાં કંઈ ખબર ના પડતી હોય કે કંઈ સમજાતું જ ના હોય કે કોઈ પણ પ્રકારની ક્વેરીઝ, કન્ફ્યુઝન કંઈ પણ હોય, તો તમે મારો સંપર્ક કરી શકો છો। અને આશા રાખું છું કે તમે અંદરના જે મહત્વના પોઈન્ટ છે તે તમારી નોટબુકમાં નોંધતા રહેજો, અને એક સારી એવી નોટબુક પણ બનાવતા રહેજો, જેથી પરીક્ષા સમયમાં તમે બહુ ટૂંક, બહુ ઓછા સમયમાં આખા ચેપ્ટરને રિવાઇઝ કરી શકો અને ફરીથી તમે એને યોગ્ય રીતે યાદ પણ કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં તમે જોઈ શકો છો આપણે ઘણા બધા પોઈન્ટ છે એ સારા આવ્યા અને ડીપલી આપણે ડિસ્કસ કર્યા છે, અને સમજ્યા છીએ કે માનવ સંસાધન સંચાલન શું છે। હવે આપણે બહુ ટૂંક સમયમાં બીજું ચેપ્ટર પણ ચાલુ કરીશું, એનું પણ લેક્ચર જે છે એ યુટ્યુબ પર અપલોડ કરીશું, અને તમને એની લિંક પણ હું ગ્રુપમાં સેન્ડ કરી દઈશ। તો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો।